સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનને લઈ એક પરિપત્ર જાહેર કર્યા બાદ અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. હવે કોંગ્રેસ દ્વારા મોરચો માંડી વિરોધ કરી લડત કરવા માટેની તૈયારીઓ કરાઈ છે, જેને અલી આગામી 9 તારીખે ધારીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિત નેતાઓ આવશે. ધારીમાં 3:30 વાગે કેટલાક ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જનજાગૃતિ ફેલાવી સરકાર ઉપર દબાણ કરવાનો પ્રયાસ કરવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. કોંગ્રેસ હાલ આકરા પાણીમાં જોવા મળી રહી છે. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પત્રકાર પરિષદ યોજીને આગામી કાર્યક્રમને લઈ માહિતીઓ જાહેર કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે 9-10-2024 દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો, ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંડેલી આફત જે આ સરકાર છેલ્લા 10 વર્ષથી ખેડૂતો કે આમ જનતા હોય, વેપારીઓ કે અન્ય વર્ગ હોય, પીડામાં નાખવાનું કામ કરી રહ્યો છે, એના ભાગરૂપે આ જિલ્લાના 72 ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે, હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે, તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું. શા માટે કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત વકીલ, એડવોકેટ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિકજી એટલે અમારા દિલ્હીના પ્રભારીશ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ 3 જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એ ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે 9 તારીખના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યો છું. શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી? 132 પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો. જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુજી નદીને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી. શેત્રુજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું. હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ. હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારા મીડિયા મારફત અત્યારે છુપાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લે. એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ પોલમ પોલ ચાલે છે. ખનન બેફામ થયું. ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જાવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.